નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય SP ગાલા અસાઇનમેન્ટ પેપર 3નો આજના વિડીયો લેક્ચરમાં આપણે ગાલા અસાઇનમેન્ટ પેપર 3નો વિભાગ C ના પ્રશ્નોનું સોલ્યુશન કરશું, જેમાં પ્રશ્ન નંબર 31-40 પ્રશ્નોમાંથી કોઈ પણ 7ના ટૂંકમાં જવાબ આપવાના છે. તમારે દરેકના 2 માર્ક્સ છે. આખો વિભાગ કુલ 14 ગુણનો છે. પ્રશ્ન નંબર 31, વિવિધ પ્રકારની બેંકની માહિતી આપો. વિવિધ પ્રકારની બેંકો એટલે કે રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક, કોઓપરેટિવ બેંક, જિલ્લા સહકારી બેંક, ઔદ્યોગિક બેંક અને ખેતી બેંક વગેરે. તો આ રાષ્ટ્રીયકૃત બેંક કઈ કઈ? રાષ્ટ્રીયકૃત બેંક બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, SBI. ખાનગી બેંકો કઈ કઈ? તો ખાનગી બેંકો એટલે HDFC, ICICI, IDBI. HDFC નું પૂરું નામ છે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન. ICICI નું પૂરું નામ ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. IDBI નું પૂરું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. કોઓપરેટિવ બેંકો એટલે કે ધ વરાછા કોઓપરેટિવ બેંક. જિલ્લા સહકારી બેંકો, જિલ્લા ક્ષેત્રે કાર્ય કરતી સહકારી સંસ્થાઓ અને સહકારી મંડળીઓ. ઔદ્યોગિક બેંકો, ઔદ્યોગિક બેંકો એટલે HDFC, ICICI, IDBI. ખાનગી બેંકો અને ઔદ્યોગિક બેંકો બંને એક જ છે. ખેતી બેંકો, ખેતી બેંકમાં આવે છે દેશની સૌથી મોટી ખેતી ક્ષેત્રની બેંક, કૃષિ બેંક એટલે NABARD, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. તો દેશમાં જુદા જુદા ક્ષેત્રે કાર્ય કરતી આવી જુદી જુદી બેંકો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 32, સ્થાનિક સંસ્થાઓ સાથે પત્રો કોને સંબોધીને લખવા જોઈએ, સ્વાધ્યાયનો પ્રશ્ન છે. તો સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્રો જે તે સ્થાનિક સંસ્થાઓ, જે તે વિભાગના વડાઓ કે અધિકારીઓને સંબોધીને લખવા જોઈએ. આપણે જે વિભાગના અધિકારીને લખતા હોઈએ એ વિભાગના અધિકારીને સંબોધીને પત્ર લખાય છે. દાખલા તરીકે નંબર 1, પોસ્ટ પાર્સલમાં જો પોસ્ટ પાર્સલ વિભાગને પત્ર લખતા હોય તો તેમાં સંબોધન તરીકે લખાય છે પોસ્ટ માસ્ટર શ્રી. પાણી પુરવઠા વિભાગને સંબોધીને પત્ર લખતા હોય તો એમાં સંબોધન તરીકે વ્યક્તિનો હોદ્દો તરીકે દર્શાવાય છે મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી. ત્યારબાદ પ્રશ્ન નંબર 33, ફરજિયાત શેર ફેરબદલીમાં કંપની નોટિસમાં કઈ બાબત જણાવે છે, જેનો જવાબ છે ફરજિયાત ફેરબદલીમાં કંપની મળેલી જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરે છે અને જો તે સંતોષકારક જણાય તો કાયદેસરના પ્રતિનિધિને નોટિસ કે સૂચના મોકલે છે. મળેલા જરૂરી દસ્તાવેજો કે ફરજિયાત ફેરબદલી કરવી શા માટે પડે, તો જે વ્યક્તિ શેર ધરાવે છે તે વ્યક્તિ મૃત્યુ પામેલો હોય, નાદારી નોંધાવેલી હોય કે અસ્થિર મગજનો જાહેર થયો હોય, તો એના માટેના જે દસ્તાવેજો મળે છે તેની ચકાસણી કરે અને જો સંતોષકારક લાગે તો તેના કાયદેસરના પ્રતિનિધિ એટલે કે તેના વારસદારને નોટિસ કે સૂચના મોકલાવે છે. જો કાયદેસરનો પ્રતિનિધિ સભ્યના શેર પોતાના નામે રાખવા ઈચ્છે છે કે શેરનું વેચાણ કરવા ઈચ્છે છે તે અંગેનો કયો વિકલ્પ પસંદ કરવા માંગે છે તે અંગેનો જવાબ નિયત સમય મર્યાદામાં મોકલી આપવા અંગે નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે. પ્રતિનિધિ પોતાના નામે શેર રાખવા માંગે છે કે એ શેર વેચી દેવા માંગે છે, એ બે વિકલ્પમાંથી તેને પસંદગી આપવામાં આવે છે અને એ પસંદગી એણે નક્કી કરેલી સમય મર્યાદામાં જણાવવી પડે છે અને આ માટે તેને નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે. એટલે નોટિસમાં દસ્તાવેજોની ચકાસણી થાય છે, જો યોગ્ય લાગે તો તેના પ્રતિનિધિને અપાય છે અને પ્રતિનિધિની પસંદગીનો વિકલ્પ તેને આપવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 34, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ ટૂંકમાં જણાવો. ટૂંકમાં જણાવો, 2 માર્ક્સના ગુણમાં પ્રશ્ન હોય ત્યારે માત્ર એના મુદ્દાઓ જણાવવાના હોય. તો તેમના મુદ્દા નીચે મુજબ છે. નંબર 1, સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરો. ડિબેન્ચર એ ઉછીની રકમ છે. ડિબેન્ચર બહાર પાડવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે. આ ઠરાવ પસાર થયા પછી ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામતથી વધારે હોય તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. કાયદાકીય નિયમ મુજબ અને કંપની ધારા મુજબ
डिबेन्चरे ऊंचीनी मूड़ी छे अने ऊंचीनी मूड़ीनुं प्रमाण मुक्त अनामत करता वधवुं जोईए नहीं। जो वधारे थतुं होय तो सामान्य सभा शेरहोल्डरोनी होय ने तो शेरहोल्डरनी सभामां ठराव पसार करवो पड़े छे। त्यारबाद मुद्दा नंबर 3, सेबीनी मंजूरी मेळववी। सिक्योरिटी एक्सचेंज बोर्ड ऑफ इंडिया डिबेन्चर बहार पाड़वा माटे ठराव पसार थया पछी सेबीनी मंजूरी मेळववी पड़े छे। 4, मुद्दा नंबर विज्ञापन पत्र बहार पाड़वो। जाहिर जनता ने डिबेन्चर खरीदवा माटे आमंत्रण आपवुं पड़े छे अने आमंत्रण आपवा माटे तैयार थयेलो दस्तावेज एटले विज्ञापन पत्र। त्यारबाद मुद्दा नंबर 5, डिबेन्चर ट्रस्टीओनी निमणूक करवी। डिबेन्चर ट्रस्टीओ जे व्यक्तिओ डिबेन्चर खरीदवा मांगे छे तेमना हितनुं रक्षण थाय ते माटे डिबेन्चर ट्रस्टीओनी निमणूक करवामां आवे छे। त्यारबाद मुद्दा नंबर 6, बाहेधरी दलालो साथे करार करवा। કંપનીએ નક્કી કર્યા મુજબ તેની લઘુત્તમ રકમ મળે તો જ તે ડિબેન્ચર બહાર પાડી શકે અને જો ન મેળવી શકે તો કંપનીનો આવો કરાર હોય બાહેધરી દલાલો સાથેનો કે બાકી રહેલી રકમ જે છે એ પોતે ખરીદી લેશે અને એટલા માટે આવા બાહેધરી દલાલો સાથે કરાર કરવામાં આવે છે। ત્યારબાદ મુદ્દા નંબર 7, શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું। ડિબેન્ચરની અરજીની જે રકમ મળે છે તે કંપની રોકડ સ્વરૂપે સ્વીકારી શકે નહીં, એણે ફરજિયાત બેંકમાં બેંક દ્વારા જ મેળવવી પડે। એટલે બેંકમાં કંપની માટે ડિબેન્ચર બહાર પાડવા માટેનું એક ખાતું ખોલાવવું પડે છે અને જે શેડ્યુલ બેંકમાં ખોલાવવાનું હોય છે। ત્યારબાદ શેરબજારમાં નોંધણી કરાવવી। ડિબેન્ચરની સરળતાથી ખરીદી અને વેચાણ થઈ શકે તે માટે શેરબજારમાં કંપની નોંધણી કરાવે છે। આવા બે શેરબજાર છે, NSDL અને CDSL। ત્યારબાદ 9મો મુદ્દો, ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું। ડિબેન્ચરની મળેલી અરજીઓના આધારે કોને કેટલા ડિબેન્ચર આપવા, કઈ વ્યક્તિના ડિબેન્ચર રદ કરવા તે નક્કી કરીને ડિબેન્ચરનું વહેંચણી પત્રક તૈયાર કરવામાં આવે છે। અને ત્યારબાદ મુદ્દા નંબર 10, ડિબેન્ચર પ્રમાણપત્ર મોકલવા। જે વ્યક્તિઓને ડિબેન્ચર ખરીદેલા છે એવી દરેક વ્યક્તિને ડિબેન્ચરના પ્રમાણપત્ર તૈયાર કરીને મોકલવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 35, ગીરો ડિબેન્ચર સમજાવો। ડિબેન્ચરોના પ્રકારોમાંનો એક પ્રકાર ગીરો ડિબેન્ચર। તો આ ગીરો ડિબેન્ચર એટલે શું? જે કંપની ડિબેન્ચર પર કંપની કોઈ પણ પ્રકારની મિલકતોની જામીનગીરી તરીકે ગીરો મૂકે છે તેવા ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર કહેવાય છે। જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે ડિબેન્ચર એ ઊંચીની રકમ છે અને ડિબેન્ચર હોલ્ડરો એ લેણદારો છે, તેમને કોઈ નુકસાન ન થાય એટલા માટે જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપની પોતાની મિલકત ગીરવે મૂકે છે। એટલે જો મિલકત ગીરવે મૂકીને ડિબેન્ચર બહાર પાડે તો તેવા ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર કહેવાય। આ મિલકતો સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કંપનીએ ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે છે। આ મિલકતો એટલે કઈ મિલકતો? જે મિલકત કંપનીએ ડિબેન્ચર સામે ગીરવે મૂકી છે એવી મિલકતો વેચતા પહેલા, એવી મિલકતોમાં કોઈ વધારો કરતા પહેલા ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટીની મંજૂરી મેળવવી પડે છે। પોતાની ઈચ્છાથી એ મિલકત વેચી શકે નહીં। ત્યારબાદ ગીરો ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે મિલકત પર સ્થિર બોજ કે તરતો બોજ ઊભો કરવામાં આવે છે। તો ગીરો ડિબેન્ચરમાં બે પ્રકાર હોય છે, સ્થિર બોજ એટલે શું અને તરતો બોજ એટલે શું? તો કંપની પોતાની ચોક્કસ મિલકતો સામે ડિબેન્ચર બહાર પાડે ત્યારે તેને સ્થિર બોજ કહેવામાં આવે છે અને કંપની જ્યારે પોતાની ચોક્કસ મિલકત વિના એટલે કે મિલકતની રકમ કોઈ નિશ્ચિત ન હોય એવી મિલકત સામે ડિબેન્ચર બહાર પાડે તો તેને તરતો બોજ કહેવાય છે। એટલે કે અસ્થિર મિલકતો સામે ડિબેન્ચર બહાર પાડે તો તેને તરતો બોજ કહેવાય, તરતા બોજને બીજું કહેવાય છે અસ્થિર બોજ। ત્યારબાદ આવા ડિબેન્ચર હોલ્ડરો સલામત લેણદારો ગણાય છે, તેથી તેમાં જોખમનું પ્રમાણ ખૂબ ઓછું છે। કારણ કે જો ડિબેન્ચરની રકમ પરત ન મેળવી શકે તો તેને તેના ડિબેન્ચરની રકમની સામે મિલકતની રકમ મેળવવા માટે હકદાર છે। કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડર્સનો મિલકત પર પ્રથમ હક હોય છે। કંપની વિસર્જન કરવાની થાય તો આવા ડિબેન્ચર હોલ્ડરો, આવા એટલે ગીરવે ડિબેન્ચર હોલ્ડરો જે છે ગીરો ડિબેન્ચર, તેને મિલકત પર પ્રથમ હક હોય છે અને ત્યારબાદ જ બાકીની મિલકતો વેચી શકાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 36, કંપનીના સભ્યપદનો અંત આવે તેવા સંજોગો ટૂંકમાં સમજાવો। મુદ્દા નંબર 1,
શેરની ફેરબદલીના કારણે, ફેરબદલી એટલે કે ખરીદી અને વેચાણના કારણે જે વ્યક્તિ શેર વેચે છે એનું નામ સભ્યપત્રકમાંથી નીકળી જાય છે એટલે સભ્યપદનો અંત આવે છે। કાયદાકીય હસ્તાંતરણના કારણે, કાયદાકીય હસ્તાંતરણ એટલે ફરજિયાત ફેરબદલી, ફરજિયાત ફેરબદલી વારસદારના નામે થાય એટલે વારસદારના નામે થવાથી તેને સભ્યપદ મળે છે અને જેણે શેર આપી દીધા છે એ સભ્યપદ ગુમાવે છે। ત્યારબાદ મુદ્દા નંબર 3, શેર જપ્તીના કારણે। તો આ શેર જપ્તી એટલે શું? કંપની પોતાના શેર બહાર પાડે છે ત્યારે અરજી વખતે રકમ મંગાવે છે અને જુદા જુદા હપ્તાઓમાં રકમ મંગાવે। નક્કી કરેલી સમય મર્યાદામાં જો એ હપ્તો ન ભરી શકે તો કંપની તેની ભરેલી રકમ જપ્ત કરે છે, જેને કહેવાય શેર જપ્તી। તો શેર લઈ લે છે એટલા માટે તેના સભ્યપદનો અંત આવે છે। મુદ્દા નંબર 4, શેર લિયનનો ઉપયોગ દ્વારા। આ લિયન એટલે શું? લિયનનો અધિકાર એટલે કંપનીનું કોઈ લેણી રકમ હોય જો એ ચૂકવી ન શકે તો કંપની તેના શેર લઈને વેચવાનો અધિકાર ધરાવે છે એટલે કંપની તેના શેર લઈ લે છે એટલે સભ્યપદ જે તે વ્યક્તિ ગુમાવે છે। ત્યારબાદ મુદ્દા નંબર 5, રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા માટે। પ્રેફરન્સ શેર રિડીમેબલ અને ઇરિડીમેબલ, જો રિડીમેબલ હોય તો તેના નાણાં અમુક સમય પછી પરત કરી દેવાના હોય, તો રકમ પરત કરી દે એટલે પ્રેફરન્સ શેરે આપી દે છે એટલે તેને સભ્યપદનો અંત આવે છે। શેરની વહેંચણી રદ થવાને કારણે, કંપનીના કોઈ આનુષંગિક કારણોને કારણે જો શેર વહેંચણી ન થઈ શકે તો જે તે વ્યક્તિ સભ્યપદ મેળવી શકે ને એટલે સભ્યપદ ગુમાવે છે। કંપનીનું વિસર્જન થાય અથવા તો કંપની સમેટી લેવામાં આવે, કંપની બંધ થાય ત્યારે આપોઆપ જે તે વ્યક્તિ સભ્યપદ ગુમાવે છે અને સમેટી લેવામાં આવે ત્યારે સભ્યપદ ગુમાવે છે। ત્યારબાદ મુદ્દા નંબર 8, કંપનીઓના જોડાણ દ્વારા કે કંપનીના સંયોજન દ્વારા। જ્યારે કોઈ બે કંપનીઓ જોડાણ કરે અને સંયોજન કરે ત્યારે તે નવી કંપની, ત્યારે તે સ્થપાયેલી કંપનીને કોઈ નવું નામ આપે છે અને ત્યારબાદ તે નવા નામથી શેર કે ડિબેન્ચર બહાર પાડે એટલે આ જૂના નામથી કંપનીના શેર પરત કરવા પડે છે એટલે સભ્યપદનો અંત આવે। ત્યારબાદ પ્રશ્ન નંબર 37, મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો। મેનેજિંગ ડિરેક્ટર માટે કંપની ધારામાં કઈ કઈ જોગવાઈઓ આપેલી છે, ગમે તે 4 તમારે જણાવવાની છે, જેમાં જવાબ છે નંબર 1, નિયમન પત્ર પ્રમાણે સંચાલક મંડળની સભામાં કંપની સાથે સમજૂતીથી નિમણૂક કરી શકાય છે। નિયમન પત્ર પ્રમાણે કંપનીના બે મહત્વના દસ્તાવેજો, આવેદન પત્ર અને નિયમન પત્ર, જેમાં નિયમન પત્ર એ રોજબરોજનો વહીવટ દર્શાવે છે, સામાન્ય બાબતો અને નીતિ વિષયક બાબતો દર્શાવે છે, તો નિયમન પત્રના આધારે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવાની હોય છે। સંચાલક મંડળની સભામાં નિમણૂક થાય છે અને કંપની સાથે કોઈ સમજૂતીથી નિમણૂક કરી શકાય છે। મુદ્દા નંબર 2, માત્ર વ્યક્તિની જ નિમણૂક કરી શકાય છે અને એ વ્યક્તિ પણ કરાર કરવાને લાયક સજીવ જીવંત વ્યક્તિ હોવી જોઈએ। મુદ્દા નંબર 3, એક જ સમયે મેનેજર કે મેનેજિંગ ડિરેક્ટર નિમી શકાય નહીં। કોઈ કંપનીમાં એક જ સમયે કાં તો મેનેજર હોવો જોઈએ અને કાં તો મેનેજિંગ ડિરેક્ટર હોવો જોઈએ, બંને વ્યક્તિની એક સાથે નિમણૂક કરી શકાય નહીં। મુદ્દા નંબર 4, 5 વર્ષ માટે નિમણૂક કરી શકાય, જે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે તેની મુદ્દતનો સમયગાળો છે 5 વર્ષ। 5 વર્ષે ફરીથી નવા મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે। ત્યારબાદ નિમણૂક વખતે જ નિમણૂકની શરતો નક્કી કરવામાં આવે છે, જ્યારે તેની નિમણૂક થાય છે ત્યારે તેનો સમયગાળો, તેનો વળતરનો દર, તેને નફા પરની ટકાવારી, આ બધી શરતો તેની નિમણૂક વખતે નક્કી કરી દેવામાં આવે છે। ત્યારબાદ મુદ્દા નંબર 6, સામાન્ય સભાની મંજૂરીને આધીન છે। કેટલીક એવી વિગતો હોય, શરતો હોય તો સામાન્ય સભામાં પણ ઠરાવ પસાર કરીને મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરી શકાય છે। મુદ્દા નંબર 7, મુદ્દત અગાઉથી પુનઃ નિમણૂક કરી શકાય નહીં। મેનેજિંગ ડિરેક્ટરની મુદ્દત 5 વર્ષની છે, આ 5 વર્ષ પૂરા થયા પહેલાં જ તેને ફરીથી નિમણૂક આપી શકાય નહીં, એટલે કે પુનઃ નિમણૂક કરી શકાય નહીં, મુદ્દત પૂરી થાય પછી જ તેને ફરીથી નિમી શકાય છે। મુદ્દા નંબર 8,
અસંગત નિમણૂક માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. કેટલીક વખત એવી કોઈ નિમણૂક હોય જેના માટે કેન્દ્ર સરકાર પરવાનગી આપે તો જ મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થઈ શકે છે. ત્યારબાદ મુદ્દા નંબર 9, 60 દિવસમાં રજિસ્ટ્રારને નિમણૂકની જાણ કરવી પડે છે. કંપનીના દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે અને એમાં એક મુદ્દો છે, જો મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરેલી હોય તો કંપનીએ રજિસ્ટ્રાર સમક્ષ 60 દિવસમાં નોંધણી કરાવવી પડે. મુદ્દા નંબર 10, વધુમાં વધુ બે કંપનીમાં કાર્ય કરી શકશે. એક મેનેજિંગ ડિરેક્ટર વધારેમાં વધારે બે કંપનીમાં કાર્ય કરી શકે, એનાથી વધારે કંપનીમાં કાર્ય કરી શકે નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 38, સ્વતંત્ર સંચાલક અંગેની વધુમાં વધુ મુદ્દત કેટલી હોઈ શકે? માર્ચ 2019માં પૂછાયેલો પ્રશ્ન છે, જેનો જવાબ છે, સ્વતંત્ર સંચાલકની મુદ્દત સળંગ 5 વર્ષની હોય છે. એ એક ધારો 5 વર્ષ સુધી કાર્ય કરી શકે છે, પરંતુ સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકને પાત્ર હોવાથી તેની સંચાલક અંગેની વધુમાં વધુ સળંગ 2 મુદ્દત એટલે કે 10 વર્ષની હોઈ શકે છે. વધુમાં વધુ સળંગ 2 મુદ્દત સુધી પસંદગી પામી શકે. એક મુદ્દતનો સમયગાળો 5 વર્ષનો એટલે કે 2 મુદ્દતનો સમયગાળો 10 વર્ષનો. 10 વર્ષ કરતાં વધારે સમય એક જ સંચાલક કાર્ય કરી શકે નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 39, નોટિસના હેતુઓ જણાવો. ગમે તે 4 નોટિસ શા માટે આપવામાં આવે છે, જેના હેતુઓ દર્શાવવાના છે તમારે, જેનો જવાબ છે, નોટિસના હેતુઓ નીચે મુજબ દર્શાવી શકાય છે. જેમાં નંબર 1, હકદાર વ્યક્તિઓને સભા અંગે પ્રાથમિક માહિતી આપવાનો હેતુ, દાખલા તરીકે સભાની તારીખ, સભાનો સ્થળ અને સમય. સભા માટે સભામાં હાજર રહેવા જે વ્યક્તિઓ હકદાર છે એવી વ્યક્તિઓને સભા અંગે પ્રાથમિક માહિતી મળે, એટલે કે સભા શા માટે યોજવાની છે, તો સભાની તારીખ મળી રહે તેને, સભાના સમય અંગે ખ્યાલ આવે અને સભા કયા સ્થળે યોજવામાં આવી છે તેની માહિતી મળી રહે, એટલા માટે નોટિસ આપવામાં આવે છે. મુદ્દા નંબર 2, નોટિસના આધારે સભ્યો સભામાં હાજર રહેવું કે નહીં તે નક્કી કરી શકે છે. લો, જાહેર નોટિસ આપવામાં આવી, વર્તમાન પત્રમાં દાખલા તરીકે નોટિસ આપવામાં આવે છે, તો સંચાલક મંડળની સભા યોજવાની છે તો એમાં શેરહોલ્ડરોએ હાજર રહેવાનો અધિકાર કે હક હોતો નથી. જો લેણદારોની સભા છે તો પણ શેરહોલ્ડરોએ હાજર રહેવાનું હોતું નથી. એટલે નોટિસના આધારે નક્કી કરી શકાય કે જે તે વ્યક્તિએ સભામાં હાજર રહેવું કે નહીં તે નક્કી કરે છે. નંબર 3, હકદાર સભ્યોને સભા અંગે કાર્યસૂચિ એટલે કે એજન્ડા આપવાનો હેતુ. જે વ્યક્તિ સભામાં હાજર રહેવાના છે તેને સભા શા માટે યોજવાની છે તેની માહિતી એટલે કે કાર્યસૂચિ. સભા કયા કાર્યોને લઈને, કઈ બાબતોને લઈને યોજવાની છે તેની માહિતી આપતું એક પત્રક એટલે કે એજન્ડા અથવા તો કાર્યસૂચિ, જેની માહિતી મળી રહે તે માટે નોટિસ આપવામાં આવે છે. મુદ્દા નંબર 4, સભામાં રજૂ થનારા ઠરાવમાં સભ્યો પોતાનો અભિપ્રાય વ્યવસ્થિત રીતે રજૂ કરી શકે છે. જો તેને સભા શેના માટે છે તેની માહિતી હોય તો તે સભામાં જે માહિતી રજૂઆત થાય છે તેના અંગે પોતાનો અભિપ્રાય આપી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 40, કંપનીનો ધંધો બંધ રાખવાના કયા વાજબી કારણ અદાલતને જણાય તો અદાલત કંપનીને ફડચાનો હુકમ કરશે નહીં. ફડચામાં એટલે કે બંધ કરવાનો હુકમ કરી શકે નહીં. તો જેનો જવાબ છે, ધંધો શરૂ નહીં કરવા પાછળ અથવા ધંધો બંધ રાખવાના વાજબી કારણ અદાલતને જણાય તો અદાલત કંપનીને ફડચાનો હુકમ કરશે નહીં. જેમ કે આવા કયા કયા કારણો છે જે વાજબી ગણી શકાય, તો મુદ્દા નંબર 1, જો કંપનીએ ભારતમાં અને વિદેશમાં ધંધો કરવા અંગેની સ્પષ્ટતા આવેદનપત્રમાં જણાવેલી હોય અને કંપની વિદેશમાં ધંધો કરે અને ભારતમાં ધંધો બંધ રાખે તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય નહીં. કંપનીએ જ્યારે આવેદનપત્ર તૈયાર કર્યું છે ત્યારે એવી જાહેરાત કરી હોય, એવી રજૂઆત કરી હોય કે કંપની ભારતમાં પણ ધંધો કરશે અને વિદેશમાં પણ ધંધો કરશે, પણ જો એ વિદેશમાં ધંધો કરતી હોય પણ ભારતમાં ધંધો ન કરતી હોય તો કંપની બંધ કરાવી શકે નહીં કાયદાકીય રીતે. મુદ્દા નંબર 2, કંપની ભવિષ્યમાં ધંધો શરૂ કરશે તેવી સ્પષ્ટ શક્યતા જણાતી હોય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય નહીં. કંપનીના સ્થાપકો જ્યારે આવેદનપત્ર અને નિયમનપત્ર નોંધાવે છે ત્યારે નોંધણી કરાયાના 1 વર્ષમાં ફરજિયાત તેણે પોતાનો ધંધો શરૂ કરી દેવો પડે છે, પણ જો એ ધંધો ન શરૂ કરી શકે તો અદાલત તેને બંધ કરવા માટે
अदालत तेने बंद करवा माटेनो ऑर्डर आपी शके छे। पण अदालतने एक वर्ष पूरू थया पछी टूंक समयमां एवुं लागतुं होय के भविष्यमां धंधो शरू करे एम छे तो ए बंद करवानो हुकम आपशे नहीं। મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો તેવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો। આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11 બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે। આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે। થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક।